નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ન્યૂ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. ચલો આજે આપણે પાઠ ત્રીજો જે છે સાચી હજ, એમાં આપણે અગાઉ થોડું ઘણું ભણી ગયા હતા તો આપણે એ યાદ કરીએ. તો ચાલો આજ શું ભણ્યા હતા આપણે અગાઉ, તો કે જે અલી હુસેન હોય છે એને રાત્રે સૂતા હોય છે ત્યારે અવાજ આવે છે, કોનો? તો કે બે ફરિસ્તાઓ, અને બે ફરિસ્તાઓ વાતચીત કરતા હોય છે, અને વાતચીતમાં એમને એવું જાણવા મળે છે કે જે હજનું પુણ્ય છે, આ વર્ષે હજનું પુણ્ય કોને મળે છે? તો કે દમાસ્કસના અલી હુસેન મોચીને હજનું પુણ્ય મળે છે. તો પોતે આ વાત જાણવા માટે ક્યાં જાય છે? તો કે અલી હુસેનના ઘરે જાય છે, અને બધી સઘળી વાત કહી સંભળાવે છે કે મને રાત્રે બે ફરિસ્તાની આવી વાતચીત સાંભળવા મળી છે. તો હવે ત્યાંથી આપણે ત્યાંથી આગળ પહોંચીએ તો આપણે ક્યાંથી ચાલુ કરવાનું છે? તો કે અહીંથી. શું છે? તો કે એમની વાત. તો ત્યાંથી આપણે કરીએ શું છે? તો કે એમ કહે છે કે બીજા દિવસે એ ગયા પછી જો શું કહે, તો કે પછી આ બધી વાત કોણ સાંભળે છે? તો કે અલી હુસેન. તો એમની વાત સાંભળીને અલી હુસેન બેભાન જેવા થઈ ગયા. ભાનમાં આવતા તેમણે પોતાની વાત કહી. શું કહે છે? બધી વાત કોને કીધી? અલી હુસેને કીધી. કોને? અલી હુસેનને સાંભળી. અને કોણ કહે છે? શેખ અબ્દુલ્લાએ બધી વાત કરી હતી. તો પછી પોતે સાંભળે છે એટલે પોતે બેભાન થઈ જાય છે, એટલે પોતાને કાંઈ યાદ રહેતું નથી, બેભાન જેવા થઈ જાય છે. પછી તે પોતે બધી વાત કહે છે. શું કહે છે? તો કે ભાઈ, હું એક ગરીબ માણસ છું, કેટલાય વર્ષોથી હજ વિચારતો હતો કે હજ કરી આવું, કે હું તો સામાન્ય એક ગરીબ માણસ છું અને કેટલાય વર્ષોથી વિચારું છું કે હજ કરી આવું. થોડું થોડું કરીને હજ માટે મેં રૂપિયા ભેગા કર્યા હતા, એટલે કે થોડો થોડા પૈસા ભેગા કરીને મેં હજ માટે એક વખત પૈસા ભેગા કર્યા હતા. આ વર્ષે હું હજ કરવા જાત, પણ હજ જવાનું નક્કી કર્યું તેના બે દિવસ પહેલાં જ મેં મારા પાડોશીના બાળકોને રો કકળ કરતા જોયા. શું કહે છે? આ વર્ષે મારે હજ કરવા જવાનો વિચાર હતો જ, અને એ માટે મેં પૈસા પણ ભેગા કરીને રાખ્યા હતા. પણ શું થાય છે? તો કે એવું બને છે કે હજી બે દિવસની વાર હતી હજને, એ પહેલાં પોતે શું જોવે છે? તો કે પોતાની બાજુમાં રહેતા પાડોશીના બાળકો રોકકળ કરતા હતા, એટલે ખૂબ રડતા હતા. કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે તે બિચારા બાળકોને કેટલાય દિવસથી ખાવા માટે કંઈ જ મળ્યું ન હતું, અને ખાવા મળવાનું કોઈ રસ્તો પણ દેખાતો ન હતો. એ શું કહે છે? તો કે જે પોતાની બાજુમાં ઓલા બાળકો રહેતા હતા એ કેટલાય દિવસથી ભૂખ્યા હતા, અને હજી થોડાક દિવસ એને મળે એવો કાંઈ રસ્તો પણ એને સૂજતો ન હતો, એટલે બિચારા ભૂખના માર્યા રોકકળ કરતા હતા. તેમના પિતાજી મૃત્યુ પામ્યા હતા અને મા ખૂબ જ બીમાર હતી, એટલે જે પોતાની પાડોશમાં રહેતા બાળકો હતા તેમના માતા એટલે કે એમના મમ્મી બીમાર હતા, અને એમના પપ્પા મૃત્યુ પામ્યા હતા, એટલે કે ઘરમાં કોઈ કમાવાવાળું ના હોય તો જમવાનું ખાવાનું મળવું મુશ્કેલ બની જાય, એટલા માટે એ ભૂખ્યા રહેતા હતા. મારાથી એ બાળકોનું દુઃખ સહન ન થયું. એટલે કોણ? તો કે અલી હુસેન જે હોય છે એનાથી આ જે બાળકો રોકકળ કરતા હોય એ જોઈ શકતા નથી, પોતાને દયા આવી જાય છે અને જે બાળકોનું દુઃખ જોઈ શકતા નથી. મેં મારા ઘરેથી રોટલીઓ મોકલી, અને પછી જે પૈસા હજ કરવા માટે ભેગા કર્યા હતા તે બધા તેમને આપી દીધા. શું કરે છે આવું બધું જોઈને અલી હુસેન? તો કે જે પોતાના ઘરેથી બાળકોને જમવા માટે રોટલીઓ મોકલે છે, અને જે પૈસા હજ કરવા માટે ભેગા કર્યા હતા તે ગરીબ બાળકોને આપી દે છે, જેથી કરીને તે થોડાક દિવસ ખાવાનું મેળવી શકે. મેં વિચાર્યું કે હજ તો ગમે ત્યારે થઈ શકશે, પરંતુ આ બાળકોની તકલીફ તો મારે દૂર આજે જ કરવી જોઈએ. શું કહે છે? કે મારે કે આ બાળકોની તકલીફ આજે જ દૂર કરવી પડે, કેમકે હજ તો હું પછી ક્યારેક પૈસા ભેગા કરીને પણ કરી શકું છું, પણ આજે બાળકો જે ભૂખ્યા છે એની તકલીફ મારે તો અત્યારે જ તાત્કાલિક જ દૂર કરવી પડશે. હવે આપ કહો, તેઓની આ હાલત જોઈને હું હજની ખુશાલી કેવી રીતે ઉજવી શકું? એટલે આ બધી વાત કહે છે અલી હુસેન, એટલે શેખ અબ્દુલ્લાને છેલ્લે એ પ્રશ્ન પૂછે છે કે જો કે આવી બધી હું હાલાત જોઉં, આટલું બાળકોનું દુઃખ જોઈને પણ હું હજ કરવાની
खुशाली એટલે કે ખુશી કેવી રીતે મનાવી શકું આવો પ્રશ્ન કરે છે. એના પછીનું પેજ જુઓ તો શું છે. પછી શેખ અબ્દુલ્લાએ ઊંડો શ્વાસ લીધો. શું કહે છે. શેખ અબ્દુલ્લા ઊંડો શ્વાસ લીધો, ખુદાનો આભાર માન્યો અને મોચીને કહેવા લાગ્યા, ભાઈ હુસેન તમારી વાત સાચી છે, ખુદાને ખુદાઈ પ્યારી છે. તમે ગરીબ હોવા છતાં પહેલાં દુઃખી બાળકોની મદદ કરી અને હજનો વિચાર છોડી દીધો, એ જ કારણ છે કે ખુદાના દરબારમાં માત્ર તમારી જ હજ મંજૂર થઈ. એટલે શેખ અબ્દુલ્લા ખુદાનો આભાર માન્યો અને મોચીને કહેવા લાગે છે કે તમારી વાત સાવ સાચી છે કે દુઃખી બાળકોને તમે સાચી હેલ્પ મદદ કરીને સાચી હજ કરી કહેવાય, ખુદાને ખુદાઈ પ્યારી છે. તમે ગરીબ હતા છતાં પહેલાં દુઃખી બાળકોને તમે મદદ કરી અને હજનો વિચાર છોડી દીધો, અને એટલા માટે જ ખુદાને એ વાત તમારી વધારે ગમી. તમારી એ વાતથી ખુદા ખુશ થઈ ગયા અને તમારી જ એટલે કે ખુદાના એટલે કે ભગવાન પાસે માત્ર તમારી જ હજ મંજૂર થઈ છે. અલી હુસેન આંખમાં ઝરઝર્યા સાથે આકાશ તરફ જોઈ રહ્યા અને મનોમન ખુદાનો આભાર માનતા રહ્યા. અલી હુસેન જે હોય છે એ આંખમાં ઝરઝરી આવી જાય છે એમને, અને આકાશ તરફ જોઈને ભગવાન એટલે કે ખુદાનો આભાર માનતા હતા. શેખ અબ્દુલ્લા ઉઠ્યા, તેમણે અલી હુસેનનો હાથ પકડી અને ચૂમ્યો, અને ત્યારે તેમને પણ એવો અનુભવ થયો કે જાણે તેમને પણ હજનું પુણ્ય મળી ગયું. એટલે આ બધી સગળી વાત સાંભળીને પછી અલી હુસેન ઉઠે છે, એટલે એ જવા માટે ઊભા થાય છે. તમને અને તેમણે અલી હુસેનનો હાથ પકડીને ચૂમ્યો, એટલે તેમનો હાથ પકડીને ચૂમે છે, અને ત્યારે તેમને પણ એવો અંદરથી અનુભવ થયો કે તેમને જાણે હજનું પુણ્ય મળી ગયું. એટલે પોતે અંદરથી ઘણી બધી શાંતિનો અનુભવ કરે છે. ચલો તો આ હતો આપણો પાઠ. તમે નીચે જુઓ શબ્દની સમજૂતી છે, આજે આપણે પાઠ દરમિયાન શીખા જોઈ. જો એમાં લખ્યું છે હજ છે, હજ લખ્યું છે જો, તો હજ એટલે શું, તો કે મુસલમાનો દ્વારા થતી મક્કાની પવિત્ર યાત્રા. પછી જો છે ફરિશ્તો એટલે કે દેવદૂત, આશ્ચર્ય એટલે કે નવાઈ, દમાસ્કસ તો કે મેં કીધું હતું કે શહેર છે, તો કે શું છે રશિયા દેશનું એક સીરિયા દેશનું એક શહેર છે. હાજી હાજી તો કે હજ કરી આવનાર વ્યક્તિ એને હાજી કહેવાય. પછી જો નીચે શું છે રૂઢિપ્રયોગ આપ્યા છે, છે મન મારીને બેસી રહેવું એટલે શું થાય, મનની ઈચ્છાને દબાવી રાખવી, મનમાં જે ઈચ્છા હોય એ પૂરી કરી શકે નહીં એમ. રસ્તો ન દેખાવો એટલે કંઈ ઉકેલ ન મેળવવો. આંખમાં ઝરઝડિયા આવવા એટલે આંખમાં આંસુ આવી જવા. તો આવું હતું આ સરસ આપણો મજાનો પાઠ. ચલો નીચે પ્રશ્ન પણ આપેલા છે, એ તમારે આઈડિયલમાં પૂરવાના હશે, એ પ્રશ્ન તમારી આઈડિયલમાં પણ આપેલા હશે. ચલો એના પછીનું જે પેજ છે એ જુઓ શું છે, તો કે ચિત્ર જોઈને દરેક વિશે બે બે વાક્ય લખો. એટલે જો આપણે ચાર ચિત્ર આપેલા છે તો એ ચારેય ચિત્ર જોવાનું અને બધા ચિત્ર વિશે એક બે વાક્ય લખવાના છે, પુસ્તકમાં પણ લખવાના છે અને જે આઈડિયલ છે આપણે એમાં પણ લખવાના છે. તો ચાલો જો પહેલું ચિત્ર શેનું છે, જો પહેલું ચિત્રમાં ધજા છે, પછી બાજુમાં ઓમનું ચિત્ર દોરેલું છે, છે તો શેનું ચિત્ર છે, તો પહેલાં લખાય કે હિન્દુ ધર્મનું ધર્મસ્થાન મંદિર છે. આપણું ધર્મ એટલે કે હિન્દુ લોકોનું ધર્મસ્થાન મંદિર, એટલે કે આપણે વાર તહેવારે કે અથવા તો રોજે મંદિરે જતા હોય છે. હિન્દુ ધર્મનું પ્રતીક જો ઓમ છે, છે તો હિન્દુ ધર્મનું પ્રતીક ઓમ છે. મંદિર પર ધજા ફરકે છે, લખી શકી. ચાલો હવે રીતે વાક્ય લખવાના છે. પછી જો બીજું ચિત્ર શેનું છે, તો કે નીચેનું ચિત્ર જે છે, આ ચિત્ર જે આપણે આપ્યા છે એમાંથી આ ચિત્ર શેનું છે, તો કે એ મસ્જિદ છે. શું છે, મસ્જિદ. તો એમાં લખી શકાય કે ઇસ્લામ એટલે કે મુસલમાન ધર્મનું ધર્મસ્થાન મસ્જિદ છે. એટલે પોતે પોતાની ધર્મ પ્રાર્થના કરવા માટે ક્યાં જતા હોય, તો કે મસ્જિદમાં. જો એનું પ્રતીક પણ આપેલું છે, ચંદ્ર છે અને સ્ટાર એટલે કે તારો દોરેલો છે. મસ્જિદમાં લોકો શું કરે છે, નમાજ પઢે છે. આપણે જેમ મંદિરમાં જઈને પ્રાર્થના કરીએ, સ્તુતિ કરીએ, એવી રીતે શું છે અહીંયા એ લોકો નમાજ પઢે એમ કહે. ચલો એના પછીનું ચિત્ર છે
શું છે એ ગુરુદ્વારા છે શું છે ગુરુદ્વારા તો શીખ ધર્મનું ધર્મસ્થાન ગુરુદ્વાર છે શું છે ગુરુદ્વારા એટલે જે શીખ લોકો હોય શીખ લોકોનું તમે સાંભળ્યું હોય પંજાબમાં શીખ લોકો વધારે હોય તેઓ અમૃતસર છે ખબર છે સુવર્ણ મંદિર કહેવાય છે તો એ ગુરુદ્વારા એવી રીતે અલગ અલગ ગુરુદ્વારા હોય તો એમ કહે છે ત્યાં જાય છે અને જો એમનું પ્રતિક આપેલું છે આવું ત્રિશુલ જેવું ને એવું છે છે તો એમ કહે છે એ એમનું પ્રતિક છે એ પ્રતિક આપણે જ્યારે વાક્ય લખી ત્યારે વાક્યમાં અથવા તો છેલ્લે નાનું એવું પ્રતિક દોરવાની ટ્રાય કરવાની છે ગુરુદ્વારામાં શીખ લોકો ગુરુ ગ્રંથ સાહેબની પૂજા કરે છે એટલે કે ગુરુ નાનક એમના ધર્મગુરુ કહેવાય છે તો કે એમની એ પૂજા અર્ચના કરે એની પ્રાર્થના કરે છે ચલો પછી ચોથું જે છે શું છે એ ચર્ચ છે શું છે ચર્ચ જે ખ્રિસ્તી લોકો હોય એ ખ્રિસ્તી લોકો ચર્ચમાં જાય ક્યાં જાય તો કે ખ્રિસ્તી ધર્મનું પ્રતિક ધર્મસ્થળ ચર્ચ છે ખ્રિસ્તી ધર્મનું પ્રતિક આ જો પ્લસ જેવી તમને નિશાની આપી છે છે એક લીટો થોડુંક લાંબો અને સાઈડમાં ક્રોસ છે એવી રીતે એનું ધર્મ પ્રતિક છે ચર્ચમાં ખ્રિસ્તી લોકો પ્રાર્થના કરે છે શું કરે પ્રાર્થના કરતા હોય છે એટલે આવી રીતે અલગ અલગ ધર્મના અલગ અલગ પ્રતિક અલગ અલગ ધર્મસ્થાન બધું અલગ અલગ હોય છે એના રીત રિવાજ અલગ અલગ હોય છે બધા પોતાની રીતે અલગ અલગ રહેતા હોય છે તો ચાલો આ વાક્ય તમારે લખવાના છે અને એના વિશે જો તમને ઓલા જે બાજુમાં ચિહ્ન આપ્યા છે એ દોરવાની પણ ટ્રાય તમારે કરવાની છે એટલે આઈડિયલમાં પણ લખી નાખજો અને આ બુકમાં છે એ પણ લખી નાખવાના છે ચાલો તો બાકીના જે તમને આપ્યું છે એ તમને પાઠના આધારિત ખરા ખોટા ખાલી જગ્યા પ્રશ્ન જવાબ અને સામાનાર્થી વિરુદ્ધાર્થી પણ હશે રૂઢિપ્રયોગ હશે જે આપણે પાઠમાં ભણી જ ગયા છીએ એ બધું આઈડિયલમાં હશે જ તો તમારે પણ એ આઈડિયલમાં વ્યવસ્થિત રીતે સારા અક્ષરે પૂરી લેવાનું છે અને લખી લેવાનું છે તો ચાલો આ મળીશું આવતા લેક્ચરમાં